નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું રમાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની આ યુટ્યુબ ચેનલ રમાણીઝ કન્સેપ્ટ ટોકમાં. મિત્રો, ખાસ કરીને ઘણા સમયથી અમે વિચાર કરતા હતા કરંટ અફેર્સ જેવા વિષય આપ લોકોની સામે લાઈવ લેક્ચર પ્રસારિત કરીએ. પણ એમ કહેવાય છે ને મિત્રો, સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો એને એવું કીધેલું હતું કે જો કે તમે કોઈ રસ્તા ઉપર જતા હોય અને તમને મુશ્કેલી ન આવે તો તમે સમજી લેજો કે તમે ખોટા રસ્તે જો. સેમ સિચ્યુએશન છેલ્લા ઘણા સમયથી જે લાઈવ લેક્ચર્સનું ટેલિકાસ્ટ કરવાની વાત હતી, એટલે ઘણા બધા ટેકનિકલ પ્રોબ્લમ, ઘણા બધા સેટઅપના પ્રોબ્લમ આવી રહ્યા હતા. એટલે એના ઉપરથી અમને તો એવું બેટર ફીલ થયું કે કદાચ અમે લોકો સાચા રસ્તે જઈ રહ્યા છીએ. પણ થોડી ઘણી ટેકનિકલ બાબતો, થોડી ઘણી ટેકનિકલ પરમિશન, લાઇસન્સિંગ, આ બધી બાબતોને ધ્યાનમાં રાખતા સમય વધારે જવાનો ડર હતો. અને આપની લોકોની નજીકના સમયમાં આવે છે તો આ પરીક્ષાના સંજોગોમાં લાઈવ લેક્ચરના સહિત તો થોડા દિવસની અંદર લાઈવ લેક્ચર્સ પણ આવી જશે. પણ ત્યાં સુધી આપ લોકોની સમક્ષ ઓનલાઈન લેક્ચર પણ દરરોજ અમે મૂકતા રહેશું. પણ ખાસ કરીને આ કરંટ અફેર્સ સિરીઝ ચાલુ કરવા પાછળનું કારણ મિત્રો એ છે કે આપણા વિદ્યાર્થીઓ, ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓ, આપને ખબર છે કરંટ અફેર્સની તૈયારી તો કરીએ છીએ, પણ કરંટ અફેર્સની તૈયારી કરવા છતાંય ક્વેશ્ચન પકડાતો નથી. કેટલું ક્વેશ્ચન નહીં પકડાતા, આની પાછળના ઘણા બધા રીઝન છે. ઘણા બધા રીઝન છે, એ રીઝનને ગોતી અને એનું સમાધાન કરવાના હેતુથી આપણે આ લાઈવ લેક્ચર સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પણ આ લાઈવ લેક્ચર્સમાં અપેક્ષા રાખશું કે આવનારી જેટલી જેટલી પરીક્ષાઓ છે, ખાસ કરીને માર્ચ મહિનાના અંતમાં લેવાનારી પીએની પરીક્ષા, એપ્રિલના લેવાનારી એસટી પરીક્ષા અને 31 મેના રોજ લેવાનારી યુપીએસસી સિવિલ સર્વિસીસની પ્રિલિમ્સ એક્ઝામિનેશન, આ તમામ પરીક્ષાઓને ધ્યાનમાં રાખી આ કરંટ અફેર્સની વાતો આપણે કરવાના છે. અને દરેક મુદ્દાને કન્સેપ્ટ ક્લેરિટી સાથે ભણવાનો પ્રયાસ કરશું. તો શરૂ કરીએ આજના ટોપિકની. પણ ટોપિકની શરૂઆત કરીએ એની પહેલાં આપ લોકોને એક વસ્તુ કહીશ. મને સાહેબની એક કવિતા બહુ જ ગમે છે. ઘણી વખત લોકોને મોટિવેશન કરવા આપવા માટે પણ અગત્યની હોય છે કે અત્યંત કુમાર સાહેબ કહે, હો ગઈ હે પીર પર્વત સી પીગલની ચાહીએ, હો ગઈ હે પીર પર્વત સી પીગલની ચાહીએ, અભી સિમાલી સે ભી કોઈ ગંગા નીકળની ચાહીએ. મિત્રો, કહેવાનું ફરી એટલું છે કે આપના લોકોના હિમાલય છે જીપીએસસી નામનો, એમાંથી તમારા લોકોનું રિઝલ્ટ સી ડેપ્યુટી કલેક્ટર બધા રિઝલ્ટ આપ લોકોના નીકળે, બસ એવી અપેક્ષા સાથે આજની આ સિરીઝની આપણે શરૂઆત કરીએ. તો આજે ચર્ચા કરશું ટોપિક્સ ઓફ ધ ડેની આપણે વાત કરીએ. આજે કયા કયા ટોપિકની ચર્ચા કરશું? ખાસ કરીને મિત્રો, આપ જોઈ શકો મસાલા બોન્ડ, જેવો જ શબ્દ મસાલા બોન્ડ આવે એટલે આ મસાલા શબ્દ મગજમાં બેસે તો કહેશે આ બિચિંગ ક્યાંથી થયું. પણ તો તમે લોકો સાંભળેલા હશે, પણ મસાલા બોન્ડ ખરેખર શું છે? વર્તમાનમાં શા માટે લાઇમલાઇટમાં મસાલા બોન્ડ છે? મસાલા બોન્ડની જોડે જોડે અગત્યના 2-3 પ્રકાર છે. મિત્રો, ઘણી વખત આપ લોકો ઇકોનોમી ભણતા હશો તો ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોયું હશે કે બોન્ડના ઘણા બધા પ્રકાર છે. ફોર એક્ઝામ્પલ, ગ્રીન બોન્ડ આવે છે, સામુરાઈ બોન્ડ આવે છે. તો આ બોન્ડના પ્રકાર શું છે એની બી આપણે ચર્ચા કરશું. વર્તમાનમાં મસાલા બોન્ડ કોના બહાર પાડવામાં આવેલા છે એની પણ થોડી ઘણી ચર્ચા કરશું. તો આ બધા મુદ્દાની ચર્ચા કરશું. બીજો ટોપિક આજે આપણે જે સ્ટડી કરવાનો છે, ઇન્ડિયા મ્યાનમાર રિલેશન. મિત્રો, ઇન્ટરનેશનલ રિલેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો દર વખતે એ યુપીએસસી હોય કે યુપીએસસી હોય, આપણા આડો પડોશના રાજ્યો જે છે, આડોશ પડોશના દેશ છે, સોરી, એ દેશ સાથે ભારતનો રિલેશન કેવો છે એના પ્રશ્નો પણ ઘણી વખત પૂછાય છે. તો આજે આપણે ચર્ચા કરવી છે ઇન્ડિયા મ્યાનમાર સાથેના રિલેશન. કારણ મિત્રો, દિવસ પહેલાં જ મ્યાનમારના પ્રેસિડેન્ટ વિઝિટ પર આવેલા અને અગત્યના 10 MOU સાઇન થયેલા છે એની વાત કરશું આપણે. જોડે જોડે ભારત દ્વારા મ્યાનમારની અંદર ડેવલપ કરવામાં આવેલું સિતવે પોર્ટ એની બી વાત કરવી છે. એની જોડે જોડે વર્તમાનમાં જે રખાઈન વિસ્તાર, બહુ લાઇમલાઇટની અંદર આવેલો વિસ્તાર છે એ વિસ્તાર, અને એની જોડે જોડે આપણે વાત કરશું કલાદાન પ્રોજેક્ટની, કલાદાન મલ્ટીમીડિયા પ્રોજેક્ટની, બીજો ટોપિક એ છે. ત્રીજો ટોપિક આપણે વાત કરવી છે IRNSS, હા, નાવિક. કારણ મિત્રો, ઘણા વખત એવું લાગે સર આ નાવિકનો ટોપિક તો 2 વર્ષ જૂનો ટોપિક છે. 2018 વર્ષની અંદર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે નાવિક નામ આપેલું હતું. ઇન્ડિયાનું પોતાનું જે સેટેલાઇટ સિસ્ટમ આપણે લોન્ચ કરેલી છે. પણ નહીં મિત્રો, એરલાઇમલાઇટમાં આવવા પાછળનું કારણ એ છે કે ચાઇનાની મોબાઈલ બનાવતી કંપની ઝાયોમી, આ ઝાયોમીએ ભારતનું સેટેલાઇટ સિસ્ટમ, નેવિગેશન સિસ્ટમ ઉપયોગ કરવા માટે પરમિશન માગેલ છે, એટલા માટે બી લાઇમલાઇટમાં છે. અને સૌથી વધુ અગત્યનો મુદ્દો મિત્રો, 2-4 દિવસમાં જ, છેલ્લા 2-3 દિવસ દરમિયાન જે ચર્ચામાં રહેલો મુદ્દો છે એ સર્કિક,
બધા લોકો જાણતા હશો સરક્રિક, અને જે લોકો નથી જાણતા એના માટે પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ માહિતી છે સરક્રિક માટેની, સરક્રિક ઇસ્યુ માટેની, તો એની આપણે ચર્ચા કરવી છે. મિત્રો, આજના દિવસે આ ચાર અગત્યના ટોપિક એને આપણે ન્યાય આપવાનો પ્રયત્ન કરશું, અને દરરોજ આવા ત્રણ ચાર ટોપિક જે દરરોજ બનતી ઘટનાઓ છે એમાંથી, પ્લસ લાસ્ટ 6-7 મહિના જે કરંટ અફેર્સના ટોપિક્સ છે, ઇન્ટરનેશનલ લેવલે ઇમ્પોર્ટન્સ છે પ્લસ નેશનલ લેવલે ઇમ્પોર્ટન્સ છે, આવા મુદ્દાઓની આપણે ચર્ચા ધીમે ધીમે કરતા રહીશું. પહેલા મુદ્દાની શરૂઆત કરવી છે મિત્રો, આપણે શરૂઆત કરીએ મસાલા બોન્ડ. જેવો મસાલા બોન્ડ શબ્દ આવે એટલે શું મગજમાં આવે? સર, આ બોન્ડ એટલે શું? પહેલાં તો એ કહ્યું, બરાબર, એક વસ્તુ કહું, માની લ્યો, એક સિમ્પલ ઉદાહરણ દ્વારા તમને લોકોને સમજી આપો કે ખરેખર મસાલા બોન્ડને જો સમજવો હોય તો થોડુંક તમને ઇકોનોમિકના બેકગ્રાઉન્ડમાં લઈ જાઉં છું. કે માની લો તમારે કોઈ કાપડની ખરીદી કરવી છે, તો બહુ ઓબ્વિયસ છે આપણે કાપડ માર્કેટમાં જવાના છે. માની લો કે તમારે સોના ચાંદીના ઘરેણાની ખરીદી કરવી છે, તો આપણે સોના ચાંદી બજારમાં જવાના છે. માની લો કે તમારે કોઈ શાકભાજીની ખરીદી કરવી છે, તો એના માટેનું શાક માર્કેટ હોવાનું છે. મિત્રો, જે વસ્તુ તમારે જોઈતી હોય એના માટેના માર્કેટ છે. શાકભાજી માટે શાક માર્કેટ છે, કપડાં માટે કાપડ માર્કેટ છે, ડાયમંડ માટે ડાયમંડ માર્કેટ છે. એવી જ રીતે તમારે જો ફાઇનાન્સની જરૂરિયાત હોય મિત્રો, તો ફાઇનાન્સ માટેનું પણ ભારત માર્કેટ છે, જે માર્કેટને મિત્રો ફાઇનાન્સ માર્કેટ કહેવામાં આવે છે, ફાઇનાન્સ માર્કેટ. અને ખાસ કરીને જો આ ફાઇનાન્સ માર્કેટની મિત્રો વાત કરીએ, થોડી ઘણી વસ્તુઓ આપ લોકોને ખાસ કહેતા રહેશું કે જ્યાં સુધી અમારા લાઈવ લેક્ચર શરૂ ના થાય. હા મિત્રો, જેવા લાઈવ લેક્ચર શરૂ થશે ને, જેટલું બોર્ડ વર્ક અહીંયા કરવામાં આવે છે એ બધાના સ્ક્રીનશોટ આપ લોકોને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. પણ જ્યાં સુધી લાઈવ લેક્ચર શરૂ ના થાય, ઓફલાઈન લેક્ચરનો લાભ લ્યો છો તો ઓફલાઈન લેક્ચરમાં થોડુંક લખવાની તસ્દી રાખજો અને મારી જોડે જોડે નોટ્સ બનાવવાનો પ્રયત્ન કરજો. તો ફાઇનાન્સ માર્કેટ છે મિત્રો. ફાઇનાન્સ માર્કેટને આપણે જોઈએ તો ખરેખર ભારત દેશની અંદર આ ફાઇનાન્સ માર્કેટને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. પહેલો ભાગ જે આવે છે એને કહેવામાં આવે છે મિત્રો મની માર્કેટ. પહેલો ભાગ છે એને કહેવામાં આવે છે મની માર્કેટ, ગુજરાતીમાં આપણે એને નાણાં બજાર કહીએ છીએ. અને જે બીજો પ્રકાર છે ને મિત્રો, એને નામ આપવામાં આવે છે કેપિટલ માર્કેટ. ઇટ્સ અ કેપિટલ માર્કેટ. અને કેપિટલ માર્કેટ છે એને મિત્રો કહેવામાં આવે છે ગુજરાતીમાં મૂડી બજાર. તો વળી પાછો પ્રશ્ન થાય સાહેબ, કે તમે કીધું હમણાં કે ફાઇનાન્સ મળે ફાઇનાન્સ માર્કેટ કહેવાય, તો એમાં વળી પાછા બે ક્યાંથી આવ્યા? બે એટલા માટે મિત્રો, માની લો કે તમારે નોર્મલ ચીજ વસ્તુની જરૂરિયાત હોય, તમારે લોકોએ શાકભાજી લેવા જ આવી છે, 500 ગ્રામ ટમેટા લેવા હોય કે 500 ગ્રામ બટેટા લેવા હોય તો નજીકમાં શાક માર્કેટમાંથી મળી જાય. પણ માનો તમારી ઘરે કોઈ પ્રસંગ છે અને તમને કંદો એ કીધું કે સાહેબ 500 કિલો કે 50 કિલો ટમેટા જોઈએ છે, 70-80 કિલો બટેટા જોશે, તો તમને શાક માર્કેટમાંથી નહીં મળે. એના માટે તમારે ક્યાં જવું પડશે? માર્કેટિંગ યાર્ડમાં. સેમ થિંગ મિત્રો, અહીંયા પણ બે માર્કેટ અલગ અલગ છે. બંને ફાઇનાન્સના માર્કેટ છે, મની માર્કેટ અને કેપિટલ માર્કેટ. એકદમ ટૂંકમાં તમને જણાવી દઉં મિત્રો કે જે નાણાં બજાર છે ને મની માર્કેટ, મની માર્કેટ છે એની અંદર ટૂંકા ગાળા માટે લોન મળે છે. આ ટૂંકા ગાળા માટેના કોઈ પણ રૂપિયા તમારે જોતા હોય ફાઇનાન્સ હોય, તો જે શોર્ટ ટર્મ માટે ફાઇનાન્સ મળે છે ને એ મની માર્કેટમાંથી મળે છે. અને લાંબા ગાળા માટે ફાઇનાન્સ જોતું હોય તો એ આપણે લોકોને મળશે મિત્રો મૂડી બજારમાંથી. એક વસ્તુ ખાસ આપ લોકોનું ધ્યાન દોરી દઉં, ટૂંકો ગાળો એટલે 1 વર્ષ સુધીનો સમયગાળો. ફાઇનાન્સના દ્રષ્ટિકોણથી જોઈએ તો હંમેશને માટે યાદ રાખીશું આપણે કે ટૂંકો ગાળો કોને કહેશું, તો કે 1 વર્ષ સુધીનો સમયગાળો છે એ ટૂંકા ગાળા માટેનો સમય છે ને, 1 વર્ષથી વધુ છે એ લાંબા. ટૂંકા ગાળા માટે જ્યારે તમે કોઈ પણ ફાઇનાન્સના ટ્રાન્ઝેક્શન કરો મિત્રો, એક એડિશનલ ઇન્ફોર્મેશન આપ લોકોને આપી દઉં કે ટૂંકા ગાળા માટે જે ટ્રાન્ઝેક્શન કરી છે ને, જેટલા ટ્રાન્ઝેક્શન થાય એ બધા જ ઉપર કંટ્રોલિંગ મિત્રો કોણ કરે છે? RBI કરે છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. અને બીજું કે જ્યારે તમે લોકો કેપિટલ માર્કેટમાં કોઈ ટ્રાન્ઝેક્શન કરતા હોય તો એના બધાનું કંટ્રોલિંગ કરે છે મિત્રો સેબી. હા યસ, સેબી એટલે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આ સેબી દ્વારા કંટ્રોલિંગ કરવામાં આવે છે. જુદા જુદા સાધનોની વાત કરીએ તો ખાસ કરીને કેપિટલ માર્કેટના જુદા જુદા સાધનો, એની અંદર પહેલું સાધન આવે છે મિત્રો એને શેર કેપિટલ કહેવાય છે, બીજું સાધન આવે છે એને ડિબેન્ચર કહેવાય છે, અને ત્રીજું સાધન છે એને કહેવામાં આવે છે મિત્રો બોન્ડ. બસ આપણી વાર્તા અહીંયાથી શરૂ થાય છે. ઘણા વિદ્યાર્થીઓને લાગે છે એવા બોન્ડમાં આવ્યો તો તમે બોન્ડમાં અહીંયા ક્યાંથી ઉપડા? તો ખાસ કરીને કન્સેપ્ટ એટલા માટે આપણે જણાવવા છે મારે કે ઘણી વખત
પ્રશ્ન તમારા જે મુદ્દા લાઇમલાઇટમાં જઈએ એનો ડાયરેક્ટ ક્વેશ્ચન નહીં પૂછાતો, પ્રશ્ન એને આડાઅવળા કન્સેપ્ટને રિલેટેડ પૂછાતો હોય છે. એટલા માટે થોડીક આપણી 2 મિનિટ વધારે લઈ અને આ થોડી ઘણું સ્ટ્રક્ચર આપણે સમજાયેલું છે. ખરેખર બોન્ડ શું છે મિત્રો? બોન્ડ એક પ્રકારની જામીનગીરી છે, એક ઓછીની મૂડી જેને કહી શકાય. કોઈ પણ કંપની દ્વારા માર્કેટમાંથી જ્યારે પૈસા ઉછીના લેવામાં આવે છે, કંપની દ્વારા લેવામાં આવે, સરકાર દ્વારા લેવામાં આવે, કોઈ પણ કોર્પોરેટ લેવલ અથવા તો સરકાર દ્વારા જ્યારે માર્કેટમાંથી જાહેર જનતા પાસેથી રૂપિયા ઉછીના લેવામાં આવે, દેશી ભાષામાં કહીએ તો શું લેવામાં આવે? ઉછીના. અને ઉછીના એટલે એક સમજવાનું કે ઉછીના કોને કહેવાય? જેને પરત આપવાના હોય ને એને ઉછીના કહેવાય, બુચ્ચું મારવા વાળાને. હા, સમજાઈ જશે બુચ્ચું મારવું એ શું છે? કાઠિયાવાડી શબ્દ છે આપણો, પણ ઉછીના રૂપિયા એટલે તમારે પરત કરવાના છે. તો ઉછીના નાણાં તરીકે બોન્ડ બહાર પાડવામાં આવે છે. પેલા એવું હતું મિત્રો, બોન્ડ શબ્દ છે, બોન્ડ અને ડિબેન્ચર, બહુ વિવાદાસ્પદ મુદ્દો છે કે સર બોન્ડ કોને કહેવાય, ડિબેન્ચર કોને કહેવાય. એકદમ સિમ્પલ ભાષામાં સમજીએ કે બોન્ડ છે ને મિત્રો એ ઉછીની મૂડી છે, બોરોવિંગ કેપિટલ છે. પણ એક બાબત હંમેશને માટે યાદ રાખશું કે આ જેટલા પણ સાધનો છે એના દ્વારા જ્યારે રૂપિયા ઉછીના લેવામાં આવે છે એ ઉછીના રૂપિયા લાંબા ગાળા માટે હશે. કેવા સમય માટે હશે? લાંબા ગાળા માટે હશે. એટલે કે 1 વર્ષથી વધુ સમયવાળા માટે ઉછીના લેવાના હશે. તો 1 વર્ષથી વધુ સમય માટે જ્યારે ઉછીના લેવામાં આવે તો એ બોન્ડ છે. પણ સીધો પ્રશ્ન થાય કે સાહેબ આપણે આ મસાલા બોન્ડમાંથી તમે અહીંયા ક્યાં પહોંચી ગયા? આવું છું એના ઉપર પણ આવું છું કે ખરેખર મસાલા બોન્ડ છે શું? તો મસાલા બોન્ડ હવે સાદા 3 પ્રકાર છે. બોન્ડ આપણે જોઈએ ને મિત્રો તો 3 પ્રકારના બોન્ડ છે. પેલો શબ્દ હું લખું છું આપની સામે, ગ્રીન બોન્ડ. એક શબ્દ આવે છે ગ્રીન બોન્ડ મિત્રો, એક શબ્દ આવે છે મસાલા બોન્ડ, અને એક શબ્દ આવે છે મિત્રો સામુરાઈ બોન્ડ. હવે વળી પાછો પ્રશ્ન થાય, આ સામુરાઈ સાહેબ એટલે આ શું સુઝુકી સામુરાઈની ગાડીની વાત છે? ના, એ નથી. પણ ગ્રીન બોન્ડ શું છે, મસાલા બોન્ડ શું છે, અને સામુરાઈ બોન્ડ શું છે, આની થોડી ઘણી વાતો આપણે લોકો કહો મિત્રો. તો ખરેખર મસાલા બોન્ડ એ શું? જ્યારે કોઈ પણ કંપની દ્વારા, કોઈ કંપની દ્વારા અથવા કોઈ પણ સરકાર દ્વારા પૈસા ઉછીના લેવામાં આવે અને જે ઉછીના રૂપિયા જે છે એ ઉછીના રૂપિયા લેવામાં આવતા હોય તો એ ઉછીના, આ જરાક ઇરેઝ કરી નાખું છું, મારી જોડે જોડે નોટ્સ બનાવજો જેથી કરીને આપ લોકોને આ લખવાનું રહી ના જાય મિત્રો ખાસ. તો મસાલા બોન્ડ, ગ્રીન બોન્ડ અને સામુરાઈ બોન્ડ, એક સિમ્પલ લોજિક કહો મિત્રો કે જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટની અંદર આપણે લોકો આપણા બોન્ડ બહાર પાડે છે, માની લ્યો કે સરકાર દ્વારા ઉછીના રૂપિયા મેળવવામાં આવે છે. એક ફોર એક્ઝામ્પલ લઉં કે આજની તારીખે સરકાર એમ નક્કી કરે કે આપણે $10, એક નાનો ફિગર લઉં છું મિત્રો આપ લોકોને યાદ રહી જાય એટલા માટે, $10ના બોન્ડ બહાર પાડે છે સરકાર દ્વારા આજે, અને નક્કી કરવામાં આવે કે 10 વર્ષ પછી જે વ્યક્તિ આ બોન્ડ લીધેલા હશે એને અમે $15 પાછા આપશું. કેટલા આપશું? $15. જે વધારાના $5 આપે છે મિત્રો એ ખરેખર એનું વ્યાજ છે, એટલા માટે ઇન્વેસ્ટરને મળતો નફો છે. સાદો હિસાબ માની લ્યો. હવે પરિસ્થિતિ કેવી થશે મિત્રો કે આજની તારીખે તમે લોકો કરન્સી સ્વેપની વાત કરો, હુંડિયામણ દર, એક્સચેન્જ રેટ યાદ કરો મિત્રો, માની લો અત્યારે તો ચાલે છે 74-75 રૂપિયા જેવું થઈ ગયું છે, પણ માની લ્યો તમને સરળતાથી ગળે ઉતરે એટલા માટે $1 બરાબર આપણે 70 રૂપિયા પકડીને ચાલીએ. હવે માની લ્યો $1 બરાબર 70 રૂપિયા લઈએ, $10ના બોન્ડ બહાર પડ્યા હોય તો ખરેખર મળ્યા કેટલા રૂપિયા આજની તારીખે આપને? 700 રૂપિયા, બરાબર છે. અને જ્યારે પરત કરવાના થાય તો આજની તારીખ લેખેનો જો આપણે હિસાબ કરીએ ને મિત્રો તો 70 × 5 = 105, એટલે 1050 સમથિંગ રૂપિયા પરત કરવાના થશે. હવે આ રૂપિયા પરત કરવાના ત્યાં સિમ્પલ લોજિક છે, પરિસ્થિતિ આવીને ક્યાં ઊભી રહેશે મિત્રો ખબર છે? માની લો કે જ્યારે 10 વર્ષ પછી, આ તો આજનો ભાવ 70 રૂપિયા છે, 10 વર્ષ પછી ડોલરનો ભાવ ન કરે નારાયણ એને માની લ્યો કે 80 રૂપિયા થઈ ગયો. હા, અપેક્ષા ન રાખતા બહુ આટલી બધી, ભારત પ્રત્યે થોડાક પોઝિટિવ રહેજો. હા, પછી કહેતાની સાહેબ મંદી હાલે છે, એ તો મંદી હાલે છે ને કોરોના હાલે છે, બરોબર છે, પણ એનું બહુ ટેન્શન ના લેવું મિત્રો. માની લો કે 80 રૂપિયા ભાવ થઈ ગયો તો પરિસ્થિતિ કેવી થશે કે તમારે એને $15 પરત કરવાના છે. કેટલા ડોલર છે? $15. હવે $15 અને 80 રૂપિયા ભાવ, એટલે સીધો હિસાબ કરો ને તો ખરેખર મિત્રો પરત કરવાના કેટલા થશે? 1200 રૂપિયા. આ 1200 રૂપિયા પરત કરવાના થાય. આવી રીતે
જો સરકાર દ્વારા બોન્ડ બહાર પાડવામાં આવે ને મિત્રો, તો આ બધા બોન્ડને આ બધા બોન્ડને ગ્રીન બોન્ડ કહે છે. સોરી, શું કહે છે? આ બધાને ગ્રીન બોન્ડ કહે છે. ગ્રીન બોન્ડ એટલે એવા બોન્ડ છે મિત્રો કે બોન્ડ બહાર પાડો છો ત્યારે જે કરન્સી રેટ હોય સાથે કંઈ લેવા દેવા નથી. તમે જ્યારે પરત કરો છો ત્યારે જે તે ભાવ ચાલતો હોય ને એ મુજબ તમારે પરત કરવા પડે. એટલા માટે આ ગ્રીન બોન્ડ છે. સૌથી મોટો પ્રશ્ન શું થશે મિત્રો, કે જો ભારત સરકાર દ્વારા આવા ગ્રીન બોન્ડ બહાર પાડવામાં આવે અને જો આપણા રૂપિયાનું ધોવાણ થાય, માં રૂપિયા કરન્સીની અંદર જેને આપણે કહે છે ડેપ્રિસિએશન, જૂના જમાનામાં આપણે શબ્દ આપતા હતા ડીવેલ્યુએશન, તો એની પણ આપણે ચર્ચા કરશું ક્યારેક. ડીવેલ્યુએશન શું છે, ડેપ્રિસિએશન શું છે, બંને અલગ છે. પણ માની લ્યો કે ડેપ્રિસિએશન થાય તો ભારતને તો નુકસાન છે આમાં. એટલા માટે થઈને દેશને નુકસાન ના જાય એટલે શું કરવામાં આવે છે, તો કે બોન્ડના બીજા પ્રકાર ધ્યાનમાં લેવામાં આવે છે, એ છે મસાલા બોન્ડ. મિત્રો, મસાલા બોન્ડ ખરેખર શું છે, આ જ ઉદાહરણમાં વાત કરું કે માની લો કે $10 બોન્ડ બહાર પાડ્યો, 10 વર્ષ પછી પરત કરવાનો છે અને પરત કરવાનો છે $15. આ સિચ્યુએશનમાં માની લો અત્યારે 70 રૂપિયા ભાવ છે એટલે 700 રૂપિયા મળ્યા, અને એવી રીતે 10 વર્ષ પછી પણ જ્યારે પરત કરવાના થાય ત્યારે મિત્રો 70 રૂપિયાનો ભાવ ગણીને જ પરત કરવાના. સમજાય છે કન્સેપ્ટ? જ્યારે તમે બોન્ડ બહાર પાડો છો ત્યારે ખરેખર જે ભાવ હતો એ જ ભાવે તમારે પરત કરવાના થતા હોય, એવા સંજોગોની અંદર જે બોન્ડ છે ને મિત્રો, એને મસાલા બોન્ડ કહે છે. ખાસ ધ્યાનમાં રાખશું, એક સ્લાઇટલી ડિફરન્સ છે કે સાદા બોન્ડ એટલે કે ગ્રીન બોન્ડ છે, ગ્રીન બોન્ડમાં જે કરન્સીનો રેટ પરત કરતી વખતે હોય એ મુજબ પરત કરવાના, અને મસાલા બોન્ડ એટલે આજની તારીખે જે ભાવ છે એ મુજબ બહાર પાડવાના. અને એના કરતાં સાવ સાદા શબ્દોમાં કહો મિત્રો, તો મસાલા બોન્ડ એટલે બીજું કશું જ નથી, મસાલા બોન્ડ એટલે ભારતની કરન્સીમાં બહાર પાડવામાં આવતા બોન્ડ. વેચો છો ઇન્ટરનેશનલ લેવલે, પરંતુ ભારતની કરન્સીમાં જે બોન્ડ બહાર પડે છે ને એને આપણે શું કહે છે, મસાલા બોન્ડ કહે છે. તો અપેક્ષા રાખું છું, ફરી પાછું મિત્રો ખાસ જોજો, જ્યારે બોન્ડ પરત કરવાના થાય ત્યારે પરત કરતી વખતે જે રેટ ચાલતો હોય એ રેટ મુજબ પરત કરવા પડે તો ગ્રીન બોન્ડ છે, પણ પરત કરતી વખતે પણ જે રેટે આપણે બહાર પાડ્યા હતા આજની તારીખનો રેટ એ રેટે પરત કરવામાં આવે એ શું છે, એ મસાલા બોન્ડ છે. તો સીધો પ્રશ્ન થાય કે સર, ભારતની કરન્સી જો કરન્સીનું ડિવેલ્યુએશન એટલે કે ડેપ્રિસિએશન થઈ જાય અને 70 ના 80 થઈ જાય તો ખરેખર કોને ફાયદો? બટ ઓબ્વિયસ છે મિત્રો, ભારત દેશને ફાયદો થશે, લેનાર વ્યક્તિ છે એને રિસ્ક છે, પણ છતાંય ભારતનું અર્થતંત્ર ઇમર્જિંગ ઇકોનોમી છે. દેશના મુદ્દા જુઓ તો જેને હમણાં જ ન્યૂઝમાં હતું કે સાહેબ આપણે અમે વિકાસશીલ દેશની યાદીમાંથી કરી દીધું છે, પણ છે ઇમર્જિંગ ઇકોનોમી છે એટલે કદાચ દુનિયાના દરેક દેશના ઇન્વેસ્ટર છે એ રિસ્કની ચિંતા નથી કરતા મિત્રો. તો આ મુદ્દો છે મસાલા બોન્ડનો. હા, એક શબ્દ રહી ગયો, સામુરાઈ બોન્ડ. સામુરાઈ બોન્ડ એટલે શું છે મિત્રો, કે જ્યારે બોન્ડ બહાર પાડવામાં આવે તો ઠીક છે, પણ જ્યારે બોન્ડના રૂપિયા તમારે પરત કરવાના હોય, રિટર્ન કરવાના હોય, જ્યારે બોન્ડના રૂપિયા તમારે રિટર્ન કરવાના હોય ત્યારે રિટર્ન કરતી વખતે જે તે દેશની કરન્સીમાં પરત કરવામાં આવે. ખાસ યાદ રાખજો મિત્રો, રિટર્ન કરતી વખતે જે તે દેશની કરન્સીમાં પરત કરવામાં આવે એવા બોન્ડને સામુરાઈ બોન્ડ કહે છે. માની લો કે બહાર તો આપણે પડ્યા છે, પણ જો કોઈ જાપાનના વ્યક્તિએ બોન્ડ ખરીદેલા હોય તો એને આપણે યેનમાં પરત કરવાના, જો કોઈ ચાઇનીઝ વ્યક્તિએ બોન્ડ ખરીદેલા હોય, આ પછી કે તને કોરોના છે પણ બોન્ડ તો ખરીદે બધાય, ચાઇનીઝ વ્યક્તિએ બોન્ડ ખરીદેલા હોય તો ચાઇનાની કરન્સી જેને આપણે રેનમિનબી અથવા તો તમે લોકો જેને યુઆન કહો છો તો રેનમિનબીમાં પરત કરવા પડે, આવા બોન્ડને કેવા બોન્ડ કહેશું આપણે, સામુરાઈ બોન્ડ. તો અપેક્ષા રાખું છું 3 શબ્દ મગજમાં બેસી જવા જોઈએ મિત્રો, કે ગ્રીન બોન્ડ જેને નોર્મલ બોન્ડ આપણે કહીએ છીએ, મસાલા બોન્ડ દેશી ભાષામાં કહું તો ઇન્ડિયન કરન્સીમાં બહાર પાડવામાં અને પરત કરતી વખતે પણ વર્તમાનની ઇન્ડિયન કરન્સી આજની તારીખની ધ્યાનમાં લેવામાં આવે એ મસાલા બોન્ડ છે, અને જે તે દેશની કરન્સીમાં પરત કરીએ એને આપણે શું કહીએ છીએ, સામુરાઈ બોન્ડ કહે છે. તો આ 3 કન્સેપ્ટ છે મિત્રો, ખાસ યાદ રાખજો. પરીક્ષાના દ્રષ્ટિકોણથી મસાલા બોન્ડ લાઇમલાઇટમાં છે. યુપીએસસી એક 2 વખત પ્રશ્ન પણ પૂછેલા છે મસાલા બોન્ડ વિશેના. તો એકચ્યુઅલમાં છે શું એ ખબર હોવી જોઈએ,
આજુબાજુ શું બને છે. હવે એ બી આપણે લોકોને એટલા માટે ખબર હોવી જોઈએ કે મસાલા બોન્ડની આજુબાજુ છે શું. સીધો પ્રશ્ન એવો મગજમાં આવે કે સાહેબ સમજો ખરા કે આ મસાલા બોન્ડ છે ઇન્ડિયન કરન્સીમાં બહાર પાડવામાં આવે છે, તો પણ મસાલા નામ શું કમાયું. આ બધા જાણો છો મિત્રો, મસાલા છે ને ભારતની ખાસિયત છે. અને આમાં અંગ્રેજો ભારતમાં આવ્યાથી સેના માટે આવ્યા હતા ભાઈ? મસાલાના વેપાર કરવા માટે આવેલા હતા. મસાલા છે એ ભારત દેશની બ્રાન્ડ હોવાથી આ બોન્ડનું નામ શું આપ્યું છે? મસાલા બોન્ડ. બીજું કોઈ આ પાછળનું કારણ નથી. હા, વર્તમાનમાં શું કામ લાઇમલાઇટમાં છે એની મારે થોડી વાત કરી. વર્તમાનમાં લાઇમલાઇટમાં હોવાનું કારણ શું? તો તમે બધા જાણતા હશો મિત્રો, એડીબી. શું છે એડીબી? યસ, એડીબી એટલે એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત છે મિત્રો. એશિયન ડેવલપમેન્ટ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા મસાલા બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે. અને એ મસાલા બોન્ડ છે મિત્રો 850 કરોડના. 10 વર્ષનો સમય, અને 10 વર્ષના સમય માટે એશિયન ડેવલપમેન્ટ બેંકે આ મસાલા બોન્ડ બહાર પાડ્યા છે. તો વળી પાછો પ્રશ્ન થાય કે સાહેબ તો આ એડીબી શું છે? જો ખાસ સમજો મિત્રો, તમને મારે થોડા ઘણા કન્સેપ્ટ અલગ રીતે એટલે કહેવાય કે ડાયરેક્ટ ક્વેશ્ચન ક્યારેય નહીં પૂછાય કે મસાલા બોન્ડ કોણે બહાર પાડ્યા છે. શું તમે એવી અપેક્ષા રાખો છો કે જીપીએસસી પરીક્ષાની અંદર હવે તમને એવો પ્રશ્ન પૂછાય કે મસાલા બોન્ડ કોણે બહાર પાડ્યા? નહીં મિત્રો, નહીં પૂછાય. તો એવી અપેક્ષા રાખો છો કે કેટલા કરોડના બહાર પાડ્યા એ પૂછાય? એ બી પૂછાય. તો મસાલા બોન્ડ બહાર કોને પડ્યા છે? એશિયન ડેવલપમેન્ટ બેંક. એ શું કામ કરે છે? અર્થતંત્રના આપ લોકોના સિલેબસમાં પણ છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને એશિયન ડેવલપમેન્ટ બેંક પણ ભણવી પડે. મિત્રો, આપ લોકો જે વર્લ્ડ બેંક માનો છો, આ વર્લ્ડ બેંક, આના ઉપર પણ આપણે આગળ ઉપર ઘણી બધી ચર્ચા કરવાના છે. બ્રેટનવુડ કોન્ફરન્સના દ્રષ્ટિકોણથી અને બ્રેટનવુડ ટ્વિન્સ, વર્લ્ડ બેંક અને IMF આગળ ઉપર લેક્ચરમાં ચર્ચા કરશું. પણ જે વર્લ્ડ બેંક જે કામ કરે આખી દુનિયા માટે, એવું જ કામ એશિયા પ્લસ પેસિફિક રિજિયન, એશિયા પ્લસ પેસિફિક રિજિયન માટે જે કામ કરે છે ને, એ બેંકને શું નામ આપે છે મિત્રો? એશિયન ડેવલપમેન્ટ બેંક. જે ખાસ યાદ કરાવી દઉં કે એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે એવું ન સમજતા સર ખાલી એશિયા શબ્દ છે તો ખાલી એશિયાના લોકોને જ લોન આપે, ના. એશિયા પ્લસ પેસિફિક રિજિયનની અંદર આવતા ટોટલ મિત્રો અત્યારે 67 દેશ છે. 67 કન્ટ્રીઝ આર ધેર, આના મેમ્બર જે, એ 67 દેશને જુદા જુદા પ્રકારની લોન આપવાનું કામ કોણ કરે છે? એશિયન ડેવલપમેન્ટ બેંક કરે છે. તો એ વસ્તુ પણ આપણે ધ્યાન રાખી લેશું કે એશિયન ડેવલપમેન્ટ બેંક છે એને 850 કરોડના બોન્ડ બહાર પાડેલા છે. બીજી વસ્તુ, 850 કરોડના બોન્ડ એશિયન ડેવલપમેન્ટ બેંકે બહાર પાડ્યા. હવે એ બોન્ડ આવે તો સીધો મગજમાં પ્રશ્ન આવે કે સર આ બોન્ડની ખરીદ વેચાણ ક્યાં થાય? અને ખરીદ વેચાણ થાય તો પહેલાં તો આનું લિસ્ટિંગ ક્યાં થાય? લિસ્ટિંગ જ્યારે આપણે શેર માર્કેટની ચર્ચા કરશું, ડિટેલમાં ચર્ચા એકાદ સેશનમાં કરશું અર્થતંત્રમાં, ત્યારે આપણે જણાવશું કે ખરેખર શેર માર્કેટ શું છે, કઈ રીતે વર્ક કરે છે. પણ અત્યારે એકદમ સિમ્પલ શબ્દોમાં તમને કહું કે આજે આપણા એશિયન ડેવલપમેન્ટ બેંકે બહાર પડેલા મસાલા બોન્ડ, એ મસાલા બોન્ડનું લિસ્ટિંગ અને ક્યાં ખરીદ વેચાણ થશે, તો એનું ખરીદ વેચાણ કરવામાં આવશે મિત્રો ભારતમાં આવેલા નેશનલ સ્ટોક એક્સચેન્જમાં. ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ, ભારતમાં આવેલું ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ. તો વળી પાછો પ્રશ્ન થાય, સાહેબ આવું આવે? આવે મિત્રો. આમ તમે લોકો સ્ટોક એક્સચેન્જના દ્રષ્ટિકોણથી બે શબ્દથી પરિચિત છો, એક છે BSE અને બીજું છે NSE, બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ. તો BSE અંતર્ગત કામ કરે છે. આ જે ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ છે મિત્રો, એ કોના અંતર્ગત કામ કરે છે? બોમ્બે સ્ટોક એક્સચેન્જ અંતર્ગત કામ કરે છે. અને આ ઇમ્પોર્ટન્ટ એટલા માટે પણ છે મિત્રો, ખાસ કરીને જે લોકો GPSEની તૈયારી કરે છે, PI આપવાના છો, STI આપવાના છો, એ વિદ્યાર્થીઓ માટે મિત્રો ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ એટલા માટે હાઇમલાઇટમાં છે. એનું કારણ છે કે આવેલું છે ગુજરાતમાં. તો આપને લાગે છે ગુજરાતમાં કઈ જગ્યાએ? તો ગુજરાતની અંદર આ ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ આવેલું છે મિત્રો, ગાંધીનગર ખાતે. તો વળી પાછો પ્રશ્ન થાય, સાહેબ ગાંધીનગરમાં ક્યાં આવે? અમે તો ગાંધીનગરમાં મહાત્મા મંદિર જોયું છે, બીજું કંઈ નથી જોયું. પણ ગાંધીનગરની અંદર મિત્રો આપણે શબ્દ સાંભળેલો હશે ગિફ્ટ સિટી. ગિફ્ટ સિટી, યસ. આ ગિફ્ટ સિટીની અંદર ભારત દેશનું મિત્રો પહેલું સ્ટોક એક્સચેન્જ છે ઇન્ટરનેશનલ, એ ગુજરાતમાં ગાંધીનગરમાં ગિફ્ટ સિટીની અંદર આવેલું છે. ગિફ્ટ સિટી એટલે મિત્રો શું છે? ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી. ગુજરાત
ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી. આ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી મિત્રો ખરેખર ગુજરાતનું ઘરેણું છે. એક ધોલેરા સર અને ગિફ્ટ સિટી ગાંધીનગર, આ બંને ગુજરાતના ઘરેણા છે. ગિફ્ટ સિટીની જો વાત કરીએ, થોડાક આપ લોકોને અંદર લઈ જાઉં છું. શા માટે? આ કે જે મસાલા બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે મિત્રો, એ મસાલા બોન્ડનું લિસ્ટિંગ છે ને અહીંયા થયું છે. તો કદાચ એની આજુબાજુમાંથી કંઈ લોકો ક્વેશ્ચન બનાવવા માટે ગોતે તો તમને લઈ જાય ગિફ્ટ સિટીમાં. ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ જે આવેલું છે એ ગિફ્ટ સિટી મિત્રો ગુજરાતમાં ગાંધીનગર ખાતે બને છે. બે ચાર ફેક્ચ્યુઅલ ડેટા સ્ટેટિક પર્સન આપ લોકોને કહી દઉં ફટાફટ કે ગિફ્ટ સિટી ગાંધીનગર છે ને મિત્રો, એની બે ખાસિયત છે. એક ખાસિયત તો એ છે કે ગુજરાતની સૌથી ઊંચી ઇમારત, અને એ ઇમારત છે જેની 87 માળ છે. 87 ફ્લોરી મિત્રો 87 માળની ઇમારત એ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં બને છે. અને એ ઇમારતને નામ આપવામાં આવ્યું છે મિત્રો ડાયમંડ ટાવર. આ ખાસ યાદ રાખશું, કારણ કે ડાયમંડ આવે એટલે સીધું આપણા મગજમાં સુરત આવે છે મિત્રો ગુજરાતીના લોકોમાં, પણ એવું નથી. ડાયમંડ ટાવર એટલે ક્યાં આવશે? ગિફ્ટ સિટી ગાંધીનગરમાં. બીજી ખાસિયત છે કે ગિફ્ટ સિટી ગાંધીનગરની અંદર મિત્રો ગિફ્ટ ગેટવે ટાવર છે. ગિફ્ટ ગેટવે ટાવર બનાવેલા છે, અને બંને ગેટવે ટાવર છે. બંને ટાવરની ઊંચાઈ લગભગ 29 માળની છે. આ સ્ટેટિક ડેટા તરીકે તમે યાદ રાખી લેજો મિત્રો, કદાચ સુપર ક્લાસ 3 પરીક્ષાની અંદર પૂછી શકાય. ગિફ્ટ ગેટવે ટાવર 29 માળના છે, અને એની જે ડિઝાઇન છે મિત્રો એ લેવામાં આવેલી છે બુલંદ દરવાજા પરથી. સેના પરથી લીધેલી છે? બુલંદ દરવાજો. વળી પાછું આવે સાહેબ આમાં હિસ્ટ્રી ક્યાં આવ્યું? હા, એટલે જ કીધું મિત્રો કે આ સેશન છે ને એ કન્સેપ્ટનું સેશન છે. કે જે જે જગ્યાએથી ડાબી બાજુથી જમણી બાજુથી જ્યાં જ્યાંથી શબ્દ પકડાઈ શકે એ બધાનો અભ્યાસ કરશું, જેથી કરીને એક જ કન્સેપ્ટની અંદર આપના ઘણા બધા સ્ટેટિક ક્વેશ્ચન છે એ પણ કવર થઈ જશે. તો બુલંદ દરવાજા, બુલંદ દરવાજા, યસ મિત્રો આપ લોકો જાણો છો ફતેહપુર સિક્રીની અંદર જે બુલંદ દરવાજા છે એના ઉપરથી આની ડિઝાઇન બનાવવામાં આવેલી છે. તો અપેક્ષા રાખશું કે આ ગિફ્ટ સિટી છે એ પણ લાઇમલાઇટમાં છે મિત્રો, તો એનો પણ થોડો ઘણો સ્ટડી કરી લેજો. ખાસ કરીને ઘણી બધી બાબતો ગિફ્ટ સિટી ગાંધીનગર વિશે જાણવા જેવી છે, અને જો ગાંધીનગર જાઉં તો એકાદ વખત જવા જેવું પણ છે. ગુજરાતનું ઘરેણું છે એટલે ગિફ્ટ સિટીને પણ યાદ રાખશું. મૂળ વાત ઉપર આવીએ કે આપણા એશિયન ડેવલપમેન્ટ બેન્કે બહાર પાડેલા મસાલા બોન્ડ 850 કરોડના એ ક્યાં લોન્ચ થયા છે? તો કે ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ, અને એ ક્યાં આવેલું છે? ગિફ્ટ સિટી ગાંધીનગરમાં. તો એને પણ આપણે થોડું ઘણું કન્સિડર કરી નાખીએ. બીજી બાબત મિત્રો, ખાસ કરીને ગિફ્ટ સિટી ગાંધીનગરની વાત કરી, પણ થોડી ઘણી વાત બાબતો આપ લોકોને ખાસ ધ્યાનમાં રાખી દઉં કે આજે જુદા જુદા પ્રકારના બોન્ડ બહાર પડેલા છે. આવા જ એકાદ વખત મસાલા બોન્ડ છે મિત્રો એ કેરળ સરકારે પણ બહાર પાડેલા હતા. સ્ટેટિક ડિટેલની યાદ રાખી લેજો, કેરળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે પણ બોન્ડ બહાર પાડેલા. અને સરકાર ઘણી વખત મિત્રો આપ જાણો છો આવા જુદા જુદા બોન્ડ બહાર પાડી અને પોતાની જે ફાઇનાન્શિયલ નીડ છે ને એ પૂરી કરવાના પ્રયત્ન કરતી હોય છે. અને એમાં પણ કોને કહું મિત્રો ખાસ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવા માટે એક કદાચ તમને ક્યાંક સ્ટેટિક જીકેમાં કામ લાગી શકે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની જવાબદારી જે તે રાજ્યની રહેશે એટલે કે સ્ટેટની રહેશે ને મિત્રો, એવું એક સ્ટેટમેન્ટ 14મા ફાઇનાન્સ કમિશને આપેલું હતું. 14મું નાણાં પંચ આપણે જેને કહીએ છીએ મિત્રો, 14મા નાણાં પંચની અંદર એક એવું રેકમેન્ડેશન આપવામાં આવેલું હતું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવાની જવાબદારી કોની રહેશે? જે તે સ્ટેટની રહેશે. તો જ્યારે જે તે સ્ટેટને પણ રિક્વાયરમેન્ટ હોય ત્યારે સ્ટેટ દ્વારા પણ આવા બોન્ડ બહાર પાડવામાં આવે છે. કેરેલા દ્વારા મસાલા બોન્ડ બહાર પાડવામાં આવેલા હતા, એ પણ ઘણું લાઇમલાઇટમાં હતું, તો એ પણ આપણે ધ્યાન રાખી લેવું પડે. પણ એઝ અ હોલ મસાલા બોન્ડ શું છે ત્યાંથી માંડીને આપ લોકોને ખબર હોવી જોઈએ. તો અપેક્ષા રાખું છું કે આપ લોકોના મગજની મસાલા બોન્ડ એ શબ્દ પ્લસ મસાલા બોન્ડની આજુબાજુનું બધું, અને એક વસ્તુ એ પણ મિત્રો, મસાલા બોન્ડ છે એ કેપિટલ ધાબીનગીરી છે. કેપિટલ માર્કેટ, મની માર્કેટ અને કેપિટલ માર્કેટ, એ જે કેપિટલ માર્કેટ આપ સમજો છો ને મિત્રો, જ બે ભાગ પડશે. આપણે આગળ સમજૂતીમાં લેશું કે કેપિટલ માર્કેટ છે એની અંદર જ બે ભાગ પડે છે, અને સેકન્ડરી માર્કેટ એ પ્રાઇમરી માર્કેટ એટલે આઈપીઓ. ઘણા લોકોએ હમણાં ભરેલો હશે કે સાહેબ એ કાર્ડ, હા એસબીઆઈ કાર્ડનો આઈપીઓ તો ભરી દીધો અને માર્કેટ તૂટી ગયું, ચિંતા કરો માં એ બધું સારું થઈ જશે. પણ એસબીઆઈ
કાર્ડનો જે ઇનિશિયલ પબ્લિક ઓફર આવેલી હતી એ છે ને મિત્રો, એ શું છે, એ પ્રાથમિક બજાર છે, પ્રાઇમરી માર્કેટ, અને આપણું જે શેર બજાર, જે શેર બજાર છે સેકન્ડરી માર્કેટ છે મિત્રો. પણ એ બંને આવશે એમાં કેપિટલ માર્કેટની અંદર જ આવશે. આપણે સમયાંતરે જ્યારે એની ચર્ચા કરીએ ત્યારે ચર્ચા લેતા રહીશું. તો આ વાત થઈ મિત્રો મસાલા બોન્ડની, અને ખાસ કરીને આ મસાલા બોન્ડમાં જેટલા જેટલા મુદ્દા ઇમ્પોર્ટન્ટ હતા એ બધાની આપણે ચર્ચા કરીએ. બસ નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જવું છે, ઇન્ટરનેશનલ રિલેશન. અને એ ઇન્ટરનેશનલ રિલેશનની અંદર આજે આપણે વાત કરવી છે મિત્રો શેની, તો કે ઇન્ડિયા મ્યાનમાર. સીધો જ પ્રશ્ન થાય, આ યસ તમે જેને મ્યાનમાર એટલે બર્મા તરીકે જૂનું ઓળખતા હતા એ જ મ્યાનમાર. પહેલી વસ્તુ મિત્રો કે શા માટે અત્યારે લાઇમલાઇટમાં છે અને શું કામ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી બાબત એ કે છેલ્લા એક અઠવાડિયા પહેલાં મ્યાનમારના પ્રેસિડેન્ટ જે એ ભારતની વિઝિટમાં આવેલા હતા, ભારતની મુલાકાતમાં આવેલા હતા. ત્યાંના પ્રેસિડેન્ટ છે એ ભારતની મુલાકાતે આવ્યા. મુલાકાતમાં આવવા પાછળનો હેતુ શું હતો? હેતુ તો ઘણા બધા હતા મિત્રો, પણ એ હેતુને પૂરા કરવા માટે મિત્રો 10 MOU થયા છે. 10 MOU થયા તો વળી પાછો પ્રશ્ન આવે કે સર આ 10 MOU શીના થયા? આપણે મ્યાનમાર જોડે કયા વેપાર કરે? એક વસ્તુ ખાસ મિત્રો તમે લોકોને કહું, એક વિસ્તાર છે. આ જે MOU કરવામાં આવ્યા છે ને એ MOU સેના માટે થયા છે, કયા વિસ્તાર માટે થયા છે? મ્યાનમારની અંદર આવેલો મિત્રો એક બહુ જ ચર્ચાસ્પદ અને બહુ જ વિવાદાસ્પદ વિસ્તાર, એ વિસ્તાર એટલે કદાચ ટીવી સ્ક્રીનની અંદર આપ જોઈ શકતા હશો રેડ કરેલું છે, તે એ રેડ વિસ્તાર છે ને મિત્રો, એ મ્યાનમાર અને આ બાજુ બાંગ્લાદેશ, આ મ્યાનમાર બાંગ્લાદેશની બોર્ડર પાસે જે આવેલો જે રેડ માર્કેટ દેખાય છે એ વિસ્તાર છે એને આપણે રખાઈન વિસ્તાર કહીએ છીએ. હા, થોડી ઘણી મુશ્કેલી પડશે, અત્યારે ઓફલાઈન લેક્ચર છે મિત્રો એટલા માટે, પણ જ્યારે લાઈવ સેશન શરૂ કરશું ત્યારે આ જ મેપ છે એને આપણે ઝૂમ આઉટ કરીને પણ બતાવશું, થોડોક કષ્ટ લેજો અત્યારે. પણ આ જે રખાઈન વિસ્તાર છે રેડ કલરની અંદર આપણે લોકોને માર્કન કરેલું છે એ શું કામ વિવાદાસ્પદ છે મિત્રો? તો તમે લોકો એક શબ્દ સાંભળેલો છે મિત્રો, રોહિંગ્યા મુસ્લિમ્સ. યસ, રોહિંગ્યા તો એ મુસ્લિમ શબ્દ તમે સાંભળો જે બાંગ્લાદેશની અંદર આવે ને પછી બાંગ્લાદેશમાંથી કે પશ્ચિમ બંગાળમાં આવે, હા અસમમાં પણ આવે. આ રોહિંગ્યા મુસ્લિમનો વિસ્તાર ને એટલે રખાઈન વિસ્તાર કહેવાય છે મિત્રો. શું ખાસિયત છે અને એ શું પરિસ્થિતિ છે મિત્રો? ખરેખર જુઓ ને તો આપણા દેશ માટે ભલે આપણે કહેતા હોય કે સાહેબ આ લોકો આપણી અંદર આવે છે જે નાગરિકતા નથી છતાં પણ રહે છે, આ ઘણા બધા પ્રશ્નો છે. પણ જો આના બેકગ્રાઉન્ડમાં તમને લઈ જાઓ, આ ખરેખર આ મુદ્દાના બેકગ્રાઉન્ડમાં થોડીક આપણે 2-4 મિનિટ આપણે લઈશ, કદાચ જે વિદ્યાર્થીઓને નથી ખબર એ લોકોને થોડીક જાણકારી મળી જાય એટલા માટે. તો રખાઈન વિસ્તાર શું કામ લાઇમલાઇટમાં છે મિત્રો? હું તમને લઈ જાઉં છું સેકન્ડ વર્લ્ડ વોરમાં. બીજું વિશ્વયુદ્ધ જ્યારે થયું ને મિત્રો ત્યારે પરિસ્થિતિ એવી હતી કે બર્મા એટલે કે મ્યાનમાર કોની તરફ રહેશે? બર્માની અંદર બે કોમ્યુનિટી, એક તો જેને કહેવાય બુદ્ધિઝમ કોર કોમ્યુનિટી છે અને બીજા હતા મુસ્લિમ્સ, રોહિંગ્યા મુસ્લિમ્સ, એમાં બે ભાગ પડી ગયા. બુદ્ધિઝમ લોકો હતા એ લોકોએ કીધું કે અમે જાપાનની બાજુમાં રહેશું, અને જ્યારે રોહિંગ્યા મુસ્લિમ્સ હતા એ લોકોએ કીધું અમે બ્રિટિશરો પાસે રહેશું. એ વખતે શરત એવી થઈ હતી કે જો જાપાન યુદ્ધ હારી જાય અને બ્રિટિશરો અમેરિકા જીતી જાય તો આ રોહિંગ્યા મુસ્લિમને અલગ દેશ આપશું. હવે પરિસ્થિતિ એવી થઈ, અમેરિકાએ જોરમાં હિરોશિમા ઉપર બોમ્બ ફેંકી દીધા. બોમ્બ ફેંકી ભૂલ સમજાણી કે ખોટું થઈ ગયું, યુદ્ધ ખરેખર જીતવા હારવાનો પ્રશ્ન જ સમાધાન થઈ ગયું. સમાધાન થયું એટલે પ્રશ્ન આવ્યો, હવે આ લોકોને રોહિંગ્યા મુસ્લિમને તો અલગ દેશ ક્યારે આપવાનો હતો ભાઈ? યુદ્ધ જીતે તો યુદ્ધ જીતવા હારવાનો પ્રશ્ન નહોતો, અને એ લોકોને ખરેખર દેશ ના મળ્યો, ના મળ્યો. અને બીજી બાજુ પરિસ્થિતિ એવી આવી કે એ લોકોને ન બાંગ્લાદેશમાં શરણ મળી, ન મ્યાનમારમાં શરણ મળી. મ્યાનમારમાં રહે છે પણ મિત્રો કમનસીબી છે એ લોકોની કે મ્યાનમારનો સેન્સસનો ડેટા બહાર પડ્યો વસ્તી ગણતરીનો, ત્યારે આ વસ્તી ગણતરીના ડેટાની અંદર મિત્રો રખાઈન સ્ટેટ છે ને એની વસ્તી ગણતરી જ ન કરી, વસ્તી ગણતરી જ કરવામાં ન આવી, એટલે સાવ અલગ કરી દેવામાં આવેલા છે. તો આપણે પ્રશ્ન થાય કે સાહેબ તો આવા લોકોની મદદ આપણે શું કામ કરવી જોઈએ? યસ, બધાને પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ તો આ લોકોની હેલ્પ આપણે શું કામ કરીએ છીએ મિત્રો? એની પાછળનું કારણ છે મિત્રો કે ઇન્ટરનેશનલ લેવલે જે અત્યારે ચાઇના દ્વારા આપણા આખા આખા ભારત દેશની ચારે બાજુ એક રિંગ બનાવવામાં આવે છે પોતાના વેપાર માટેની, અને તમે લોકો કદાચ આ શબ્દથી પરિચિત હશો મિત્રો. હા, ચાઇનાનો જે કન્સેપ્ટ છે જેને ઓબોર કયો છો, વન બેલ્ટ વન રોડ. યસ, આના ભાગ સ્વરૂપે ભારત તો એની અંદર સામેલ નથી, પણ ચાઇનાએ
ઘણી બધી જગ્યાએ પોતાના પોર્ટ ડેવલપ કરેલા છે. ઇન્ટરનેશનલ લેવલે સ્ટ્રેટેજિક લોકેશનની અંદર મિત્રો ભારત દેશ પણ પોતાના પોર્ટ ડેવલપ કરે છે. અને ભારતે મ્યાનમારમાં આપણું જે પોર્ટ ડેવલપ કરેલું છે મિત્રો, એક્ઝેક્ટ આપણે આ દેખાશે, ઇટ્સ અ સિત્વે પોર્ટ. કયું પોર્ટ છે મિત્રો? સિત્વે પોર્ટ. ભારતે પોતાનું સિત્વે પોર્ટ ડેવલપ કરેલું છે ક્યાં? મ્યાનમારમાં. અને મ્યાનમારમાં જે સિત્વે પોર્ટ ડેવલપ કર્યું છે ને મિત્રો, એ વિસ્તાર એટલે જ એ તમારો રખાઈન વિસ્તાર છે મિત્રો. આ વિસ્તાર કે જ્યાં ઇન્ડિયાએ પોતાનું પોર્ટ ડેવલપ કર્યું છે, એ વિસ્તારને આપણે ડેવલપ કરવાની વાત છે. એનું કારણ છે પોર્ટ ત્યાં છે અને ઘણા મલ્ટી ડાયમેન્શનલ પ્રોજેક્ટ આપણે ત્યાંથી શરૂ કરેલા છે. એટલા દ્રષ્ટિકોણથી પણ આપણો હેતુ એવો છે કે આ જે રખાઈન વિસ્તાર છે કે જે વિસ્તારની અંદર રોહિંગ્યા મુસ્લિમ પ્રજાતિના લોકો રહે છે, એ વિસ્તારનો ડેવલપમેન્ટ કરવો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું, રોડ રસ્તાથી માંડી મિત્રો હોસ્પિટલ બનાવવાની, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ બનાવવાના છે, આ તમામ સુવિધાઓ પૂરી પાડવા માટેના MOU કરવામાં આવેલા છે અને હેલ્પ કરશે. અને ભારત જે મ્યાનમારને હેલ્પ કરે છે, એ હેલ્પના ભાગ સ્વરૂપે અત્યારે મ્યાનમાર લાઇમલાઇટમાં છે મિત્રો. બીજી વસ્તુ, મ્યાનમાર લાઇમલાઇટમાં શું કામ છે? જેવો સિત્વે પોર્ટ મગજમાં આવે તો એક શબ્દ બીજો તમને લોકોને કહીશ મિત્રો, કલાદાન રિવર પ્રોજેક્ટ. કદાચ આ શબ્દ પણ આપણે લોકોએ સાંભળતો હશો, કલાદાન રિવર પ્રોજેક્ટ. હા, કદાચ આ બાજુ કોઈને જો યસ દેખાવામાં કોઈ પ્રોબ્લેમ થતો હોય તો બહુ ટેન્શન ના લેતા હું બોલું છું સાથે સાથે. યસ, ટેકનિકલ ટીમ જરાક ધ્યાન દોરતા રહેશે જો કદાચ અહીંયા લાઇટનું રિફ્લેક્શન આવતું હોય તો. કાંઈ વાંધો નહીં, કલાદાન આ બાજુ હું લખી નાખું છું. કલાદાન રિવર પ્રોજેક્ટ વખત પ્રશ્ન થાય સાહેબ, એક કલાદાનમાં ક્યાં પહોંચ્યા? યસ મિત્રો, કલાદાન રિવર પ્રોજેક્ટ છે એ પણ આપ લોકો જોઈ શકો છો મેપની અંદર. કલાદાન રિવર પ્રોજેક્ટ ખરેખર છે શું? આ પ્રોજેક્ટ છે ને મિત્રો, એ ભારતને ભારત જોડતો પ્રોજેક્ટ. પ્રશ્ન આવે છે ભારતને ભારતથી જોડતો પ્રોજેક્ટ, તો આમાં સાહેબ મ્યાનમાર ક્યાંથી આવે? એટલા માટે આવે મિત્રો કે ભારતને ભારતથી જોડતા પ્રોજેક્ટમાં જો તમે વેસ્ટ બેંગાલથી શરૂ કરો, કોલકાતા પોર્ટથી, કલકત્તા પોર્ટથી શરૂ કરી અને આ જે બ્લુ લાઇન આપ લોકોને દેખાય છે ને મિત્રો, એ સીધી પહોંચે છે અહીંયા સિત્વે પોર્ટ સુધી. મિત્રો ક્યાં પહોંચે છે? સિત્વે પોર્ટ સુધી. તો કલકત્તાથી લઈ અને સિત્વે સુધી, કલકત્તાથી લઈ અને ક્યાં સુધી મિત્રો? સિત્વે સુધીની આ જે લાઇન છે ને, એ સી રૂટ છે, દરિયાઈ માર્ગ છે. અને એ દરિયાઈ માર્ગ 539 કિલોમીટરનો છે મિત્રો. 539 કિલોમીટરનો માર્ગ છે. ત્યાંથી આગળ જાઓ તમે તો સિત્વે પોર્ટથી આગળ જતા આ પોર્ટ તમને બ્લુ લાઇન હજી દેખાશે મિત્રો, પલેટવા. આ પલેટવા જે જગ્યા છે એ મિત્રો ખરેખર આ મ્યાનમારની જગ્યા છે. સિત્વે મ્યાનમારમાં છે. સિત્વેથી અહીંયા આપણે જઈએ છે, એ કલાદાન નામની નદી છે મિત્રો. કઈ નદી છે? કલાદાન નામની નદી. એ નદી ઉપર, નદી દ્વારા આપણે લોકો પલેટવા સુધી પહોંચશું. અને એ સિત્વે પોર્ટથી લઈ મિત્રો, સમજો, સિત્વે પોર્ટથી લઈ અને પલેટવા ત્યાં સુધીનો જે રિવર માર્ગ છે ને મિત્રો, એની લંબાઈ છે 100 કિલોમીટર. ખાસ યાદ રાખજો મિત્રો, આ પેલો માર્ગ છે એ કયો માર્ગ છે? ઇટ્સ સી રૂટ, આ દરિયાઈ માર્ગ છે. બીજો રૂટ છે એ કયો માર્ગ છે? આ નદી રૂટ છે, રિવર રૂટ છે, જ્યાંથી આપણે લોકો પલેટવા સુધી પહોંચશું. પલેટવા સુધી પહોંચ્યા પછી ત્યાંથી આગળ જવા માટે આપણે પહોંચીએ છીએ મિઝોરમ સુધી, જે આપણે પહોંચીએ છીએ ભારતમાં. આપ જોઈ શકો છો અહીંયાથી જોડતો આ જે રસ્તો છે એ મિઝોરમ છે. અને મિઝોરમ સુધી અહીંયાથી આપણે જ્યાં મિઝોરમ સુધી પહોંચીએ છીએ, મિઝોરમની બોર્ડર સુધી પહોંચીએ છીએ, એ જ રસ્તો છે મિત્રો. પલેટવાથી લઈ અને આપણા મિઝોરમ સુધીનો જે રસ્તો છે ને મિત્રો, એ રસ્તો છે 129 કિલોમીટર. બસ આ પ્રોજેક્ટ છે મિત્રો, કલકત્તાથી સિત્વે સી રૂટ દ્વારા જવાનું, સિત્વેથી પલેટવા નદી રૂટ દ્વારા જવાનું અને પલેટવાથી મિઝોરમ સુધી વળી પાછું ભારતમાં આવવાનું એ બાય રોડ દ્વારા જવાનું છે. એટલા માટે આ કલાદાન પ્રોજેક્ટ છે ને મિત્રો, એને મલ્ટી ડાયમેન્શનલ પ્રોજેક્ટ પણ કહે છે. ખાસ યાદ રાખજો, માત્ર અને માત્ર એવું નથી કે સર અત્યારે આપણે કરી કે આપણે 10 MOU કરી નાખી છીએ, કદાચ પરીક્ષામાં પૂછાય પણ MOU જ્યાં છે વિસ્તાર, એટલે કે રખાઈન વિસ્તાર જે રોહિંગ્યા મુસ્લિમનો, એ પરીક્ષાના દ્રષ્ટિકોણથી પૂછાશે. અને એનું ડેવલપમેન્ટ આપણે કામ કરીએ છીએ એની પાછળનું લોજિક છે મિત્રો
સિત્વે પોટ છે એ પણ આપણા મગજમાં હોવું જોઈએ. સિત્વે પોટ શું કામ કરે છે એ બી ખબર હોવી જોઈએ. સિત્વે પોટથી આગળ જઈએ તો કલાદાન રિવરનો પ્રોજેક્ટ છે એ પણ આપણા લોકોના મગજમાં હોવો જોઈએ. તો આટલી વસ્તુ અપેક્ષા રાખું છું કે વર્તમાનમાં ઇન્ડિયા મ્યાનમાર જે લાઇમલાઇટમાં શું કામ છે આપ લોકોને બહુ વ્યવસ્થિત ખબર પડી ગઈ હશે. સાથે સાથે ખાસ કહું છું મિત્રો, નોટ્સ સાથે બનાવતા જાજો, કારણ કે હજી જ્યાં સુધી લાઈવ લેક્ચર શરૂ ના થાય, ઓફલાઈન લેક્ચર છે, રેકોર્ડેડ લેક્ચર છે, આપ લોકોનો સ્ટડી ન બગડે અને કરંટ અફેર્સ શરૂ થઈ જાય. ઘણા બધા વિદ્યાર્થી કહેતા હતા સર કે જલ્દી શરૂ કરો, જલ્દી શરૂ કરો, પણ એને કહેવાય કે સારા કાર્યમાં સો વિઘ્ન આવે. ઘણા બધા ટેકનિકલ પ્રોબ્લેમ્સ હતા એટલે લાઈવ શરૂ નથી થઈ શક્યા, પણ આ લેક્ચર રેકોર્ડેડ હશે એટલા માટે શરૂ કર્યા છે કે આપનું કરંટ અફેર્સ શરૂ થઈ જાય. તો ખાસ લાઈવ લેક્ચર શરૂ થશે પછી બધાના સ્ક્રીનશોટની પીપીટી આપને મળશે. ત્યાં સુધી આપણે થોડું ઘણું લખવાનું છે, લખતા જાજો. અને જો તમને એવું લાગે કે ના સાહેબ કંઈક મજા આવે, જણાય એવું છે, જાણવા જેવું મળતું હોય તો મિત્રોને શેર પણ કરજો. હા, પછી કહેતા નહીં સેવી કે અમને માહિતી મળે અને અમે મિત્રને શેર કરીએ, એને આવડી જાય ને અમે રહી જઈએ. તો ગુજરાતના લોકોની મેન્ટેલિટી આવી ઘણી બધી છે મિત્રો કે કદાચ મારી પાસે સારું હોય જરૂરી નથી. મિત્રો આપ ના લો મિત્રોને મળવાનું તો છે જ, પણ અપેક્ષા છે કે આપ પણ કોકનું ભલું કરો. આપ કોકનું ભલું કરશો એ કોકનું ભલું કરશે, આમ કરતા કરતા છે ને દુનિયાની સાયકલ ચાલ્યા રાખશે. બરાબર છે? તો જો લેક્ચર સારું લાગતું હોય અને આપને કન્સેપ્ટ સમજવામાં મજા આવતી હોય તો આ લેક્ચરને શેર કરતા રહેજો મિત્રો. ખાસ